नमस्ते विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळामां ऑनलाइन टीचिंग में विद्यार्थी मित्रों आपनुं हार्दिक स्वागत छे। तो आपणे विषय गुजराती में धोरण 7 अंदर पाठ 16 सिंहनी दोस्ती विषे अभ्यास करशुं। तो सौ प्रथम तो सिंहनी दोस्ती विषे आपणे अभ्यास करता पहला लेखकनो परिचय जोईए। तो माणस अने जानवर वच्चे पण केवी सुंदर मित्रता होय छे, आवो भाव दर्शावतो पाठ छे सिंहनी दोस्ती। लेखकनो परिचय, तेमनुं नाम छे श्री ભાણાભાઈ દાદાભાઈ ગેડા। તેમનો જન્મ 11/10/1926 અને જન્મસ્થળ છે કે પોતે રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો અને તેમનું મૃત્યુ 22/5/1984માં। લેખક શ્રી ભાણભાઈએ રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં અને છેલ્લે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં સેવાઓ આપેલી હતી। તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોતી ત્યાંના સિંહો વિશેનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો। તેમણે નમણી ગીર તથા સુરતનો શણગાર જેવી લેખમાળાઓ પણ આપેલી હતી। સિંહની દોસ્તી એ સિંહ અને માણસની દોસ્તી તેમજ વફાદારીની અદ્ભુત લોકકથા છે, જેમાં લેખકે પશુ પ્રત્યેના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો અહીંયા લેખકે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે કેવી મિત્રતા હોય છે તેવો દર્શાવતો પાઠ આપણી સમક્ષ રજૂ કરેલો છે। તો જોઈએ આપણે કે ગીરના જંગલોને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મણપરી નામનું એક ગામ આવેલું છે। ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે। નદીને કાંઠે 2 માથોડા ઊંચી બેખડો છે। નદીના વાસજાળ પાણીમાં મગર શેલારા મારે છે। સુરતના સીમાડે આવેલા મણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે। નદીના કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે। ચોમાસું પૂરું થઈ છે, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે। લોકો લણણીના કામે લાગી ગયા છે। આવો એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે। કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે। એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી, સામેથી સિંહ અને સિંહનું બેલાડ ચાલ્યું આવે છે। બેપરવાયથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા હતા। સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખડભડાટ થયો। એકાએક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો, એટલે કે બહુ ઊંડું ન હોય તેવું પાણી, અને સિંહને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો। સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડવા માટે ભારે મથામણ કરી, પણ એની કારી ફાવી નહીં। મગર સિંહને પાણીમાં ખેંચી ગયો, પણ એની કારી ફાવી નહીં, એટલે કે એને જે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો એ ફાવતો નહોતો અને મગર સિંહને પાણીમાં ખેંચી જાય છે। સિંહ પોતાની રાણીને બચાવવા થોડી સુધી પાછળ ગયો, પણ આ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો। સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો। એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી। દરબાર ક્યાંના આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી કે જે સિંહ છે એ પોતાની પત્ની સિંહણ છે એને મગર ખેંચીને લઈ જાય છે પાણીમાં, ત્યારે એ દરબાર આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને હવે સિંહ શું કરશે એ જોવા જાણવાની એમને ખૂબ ઈચ્છા હતી। પછી તેમના ખેતરમાં કામ કરતા માણસોને તે કહે છે, તમ તમારે સૌ જાઓ, સિંહણના મોતનું વેસી કેવી રીતે વાળે છે એ મારે જોવું છે, મારા માટે વાળો અહીં લેતા આવજો। સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં। રાત આખી નદીના ખડખડ વહેતા પાણી સામે એ સુનમુન બનીને બેસી રહ્યો। માત્રાવાળા પણ એ વિજોંગીને જોતા બેઠા રહ્યા।
દરબારના મનમાં વારંવાર વિચાર આવ્યા કરતો હતો, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. આમ ને આમ બે ત્રણ દી નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ મારીને બેઠો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ એક આટલે સુધી અભ્યાસ કરશું. અસ્તુ.